સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે. બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુની જમીનના હુકમો આપી દેવાયા હોવાનો મામલો સામે આવતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. દરેક લાભાર્થી પાસેથી 2.5 લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તો આ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે, જેને લઈને અમીરગઢ પોલીસે તપાસ કરીને કિરણ રાનાવસિયાની અટકાયત કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અમીરગઢના ઉમરકોટ મહાદેવિયા ગામની જમીનોમાં મામલતદારના ખોટા સહી સિક્કા કરીને દસ્તાવેજો બનાવનાર ઈસમની અમીરગઢ પોલીસે અટકાયત કરી હતી, જેમાં આજે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષે કહ્યું છે કે આ ઈસમ ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનનો કબજો આપવામાં આવ્યો છે, તેને લઈને 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. તો આ અંતર્ગત પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ શરૂ કર્યો છે. 31/1/2024 રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનને અમીરગઢ મામલતદાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવે છે કે જેમાં જણાવે છે કે ઉમરકોટ મહાદેવીય પાસે આવેલી સરકારી જમીનને કેટલાક ઈસમો દ્વારા તેના સાઈન અને ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો ઉપયોગ કરી જે છે એ અમુક લોકોને આપવામાં આવે છે. ખરેખર સરકારી જમીન છે અને તેના દ્વારા જમીન આપવામાં આવેલી નથી. આ માહિતી મળતા તત્કાલ ધોરણે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવે છે અને આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ખ્યાલ આવે છે કે આવા આશરે 35 થી 37 જેટલા ઓર્ડર જે છે એ આવા નકલી બનાવવામાં આવ્યા છે અને એમાં જે ફર્સ્ટ ઓર્ડર જે બનાવવામાં આવ્યો હતો તે ભરતભાઈ દીપાજી માળીનો હતો. આ ભરતભાઈ દીપાજી માળી પાસેથી વધારે પૂછપરછ કરતા ખ્યાલ આવે છે કે એક બાલુંદ્રાના રહેવાસી નામ જેમનું છે કિરણભાઈ રાણાવસિયા તાલુકો અમીરગઢ દ્વારા આ તમામ ઓર્ડરો એમને આપવામાં આવે છે. પોલીસે તત્કાલ ધોરણે પોતાની ટીમને લગાડી આ કિરણભાઈ રાણાવસિયાને અરેસ્ટ કરેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા, જ્યાંથી અમને નામદાર કોર્ટે રિમાન્ડ બી મંજૂર કરેલા છે. આ રિમાન્ડ દરમિયાન અમે લોકો તે કઈ પદ્ધતિથી અને કેવી રીતના સિક્કા મેળવી અને કોના કોના સહયોગથી આવા લોકોને છેતરતા હતા અને આવી સરકારી જમીનના ખોટા ઓર્ડર આપતા હતા તે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. હાલમાં આ પ્રકારની કાર્યવાહી હાલમાં કરવામાં આવેલી છે.